રાજકોટના ધોરાજી તાલુકાના સુપેડી ગામેથી 4 વર્ષના બાળકનું અપહરણ કરનાર શખ્સની રૂરલ પોલીસે ધરપકડ કરી છે. એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ પ્રેમિકાને પામવા માટે તેના 4 વર્ષના બાળકનું અપહરણ કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રાજકોટ પોલીસના શકંજામાં ઉભેલા આ શખ્સને જુઓ. આ શખ્સ મધ્યપ્રદેશના રાણાપુર તાલુકાના અંધારી ઓળખેડા ગામનો વતની છે, જેનું નામ છે દિનેશ ધનિયા રાઠોડ. આરોપી દિનેશ રાઠોડે 31 માર્ચની રાતે ધોરાજીના સુપેડી ગામમાંથી 4 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. પોલીસને બાળકના અપહરણના સમાચાર મળતાની સાથે જ LCB, SOG અને ધોરાજી પોલીસની ટીમો દ્વારા તપાસ શરૂ કરી હતી. ફરિયાદી મહિલાની પૂછપરછ કરતા બાઇક પર આવેલો શખ્સ બાળકનું અપહરણ કરી ગયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે નાકાબંધી કરી ગણતરીની કલાકોમાં જ દિનેશ રાઠોડની ધરપકડ કરી લીધી હતી. હાલ LCB અને ધોરાજી પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે. ગઈકાલે રાતે લગભગ 9:30-9:30 આજુબાજુ અમારા ધોરાજી પોલીસ સ્ટેશનના PI અનુરીત ગોહિલના ફોન ઉપર એક ફોન આવેલું, જેમાં સુપેડી ગામ છે, સુપેડી ગામ તરફથી એક મેસેજ એવો મળ્યો કે ત્યાં એક મહિલાના પાસેથી એક 4 વર્ષનું નાનું બાળક કોઈ અપહરણ કરીને લઈ ગયું છે મોટરસાઇકલ ઉપર. બનાવની ગંભીરતાને જોતા તાત્કાલિક થાણા અધિકારી ત્યાં જગ્યા ઉપર ગયા અને એમને પ્રાથમિક વિગતો મેળવેલી. તે દરમિયાન અમે અમારી જે જિલ્લાની LCB, SOG અને બાકીના થાણા અધિકારીઓ છે તમામ, એ લોકોને આની શોધખોળ માટે સૂચનાઓ આપેલી. કંટ્રોલ રૂમ તરફથી નાકાબંધી કરવામાં આવેલી અને જે પ્રાથમિક વિગતો અમારે હાથ આવી એ વિગતોના આધારે આરોપીની બાબતમાં જે વિગતો હતી એના આધારે એને ગઈકાલે ઓનલી 1.5 કલાકના સમયગાળામાં જિલ્લાના બીજા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલું. આ જે આરોપી છે દિનેશ રાઠોડ કરીને, એ મૂળરૂપથી જાંબવા મધ્યપ્રદેશનું રહેવાવાળું છે અને જે ફરિયાદીબેન છે સુમીબેન, આ ફરિયાદીબેનના સંપર્કમાં હતો પહેલાંથી, પરંતુ આ લોકોની અંદર ઘણી બાબતોના મનદુખ હતા અને આ મનદુખને એમને એક કારણ બનાવી અને એના બાળકનું અપહરણ કરી લેવામાં આવેલું. એ આરોપી જ્યારે અમે એને ઝડપી લીધું તે વખતમાં એમની સુસાઇડલ ટેન્ડન્સીઝ હતી, એટલે પૂરી શક્યતા હતી કે કદાચ બાળકને પણ નુકસાન પહોંચાડી શકે, એને પોતે પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું પણ પ્રયાસ કરેલું. પરંતુ અમારા અધિકારીએ બહુ એને મનોવૈજ્ઞાનિક રીતે એન્ગેજ રાખી અને એની સાથે જે વાત કરી એમાં એક સામાજિક કાર્યકર તરીકે વાત કરેલી કે તમારા જે પ્રશ્નો છે અમે સોલ્વ કરી દઈશું, તમારા ઇન્ટરનલ ઇશ્યુઝને અમે ડીલ કરી લઈશું, આ પ્રમાણેની વાત કરી અને વાતોમાં એન્ગેજ રાખીને પછી એના સુધી પહોંચ્યા અને એને પકડી પાડવામાં આવેલું. બાળક જે છે હેમખેમ સકુશળ અમને મળી ગયું છે અને અત્યારે આરોપી અમારી કસ્ટડીમાં છે. એના વિરુદ્ધમાં 363 IPC અને પોક્સો કેસ દાખલ કરેલું છે અને આગળની જે તપાસ છે હવે હાથ ધરવામાં આવશે. હાલ તો પોલીસે અપહરણનો કેસ ગણતરીની કલાકોમાં જ ઉકેલીને અપહિત બાળકને મુક્ત કરાવી તેની માતાને સોંપી દીધો હતો. પરંતુ આ ઘટના એક લાલબત્તી સમાન છે, કારણ કે એકતરફી પ્રેમમાં પાગલ શખ્સે પ્રેમિકાને પામવા તેના બાળકનું અપહરણ અને હત્યાનું પ્લાનિંગ ઘડી લીધું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં શું નવા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.